जय श्री कृष्ण। આજે મારે ખાલી ટેક્ટાઇલ લોકલાઇઝેશનની વાત કરવી છે અને તમારો ટાઈમ વેસ્ટ ન થાય ને હું ડેવિએટ ન થાવ એટલે મેં પાછી સ્ક્રિપ્ટ લખી છે। આસિસ્ટન્ટ મારી પાસે આજ પણ નથી પણ હવે આ વિડીયો મને બનાવી દેવો જોઈએ હે ને। બાળકોને સીએનએસનું જેટલી પ્રેક્ટિસ થાય એટલી વધારે સારું। સૌથી પહેલાં તમે ક્લાસિફિકેશન જાણી લો, જે હું કહેવાનું ભૂલી ગઈ હતી જર્નલમાં જે પ્રમાણે લખ્યું છે એપિક્રાઇટિક હે ને। પહેલાં તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં જો એટલે આપણું એક્ઝામિનેશન કરવાનું હોય આટલી વસ્તુ સેન્સરી મોટર રિફ્લેક્સિસ ક્રેનિયલ નર્વસ અને હાયર ફંક્શન બરાબર। હવે છે ને આમાંથી કોઈ પણ એક ચિઠ્ઠી આપણે બાળકને આપીએ છીએ અને એમાં ક્રેનિયલ નર્વસમાં પણ બધી નથી કહેતા, કોઈ પણ એક ચિઠ્ઠી હોય ઓકે। હવે સેન્સરી સિસ્ટમનું એક્ઝામિનેશન હોય તો આપણને ડર્મેટમ ખબર હોવા જોઈએ, મેઇન બે ડિવિઝન એપિક્રાઇટિક એમાં કયા કયા આવે સાંભળજો, ફાઇન ટચ ટેક્ટાઇલ લોકલાઇઝેશન એન્ડ ડિસ્ક્રિમિનેશન હે ને। હવે પ્રોટોપેથિક એપિક્રાઇટિક અને પ્રોટોપેથિક, પ્રોટોપેથિકમાં આવે ક્રૂડ પેઇન ટેમ્પરેચર અને ક્રૂડ ટચ, મતલબ ફાઇન અને ક્રૂડ। એપિક્રાઇટિક એટલે ફાઇન, એમાં ફાઇન ટચ ટેક્ટાઇલ લોકલાઇઝેશન ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન। ક્રૂડ પ્રોટોપેથિક PROTOPATHIC એમાં ક્રૂડ પેઇન ટેમ્પરેચર અને ક્રૂડ ટચ ઓકે। અથવા તમે આવું બી કરી શકો ક્લાસિફિકેશન, સુપરફિશિયલ ટચ પેઇન ટેમ્પરેચર ડીપ વાઇબ્રેશન સેન્સ ઓફ જોઈન્ટ પોઝિશન એન્ડ સ્ટીરિયોગ્નોસિસ ઓકે। હવે આપણે લાઇટ ટચ જોઈ લીધું કોટન વિસ્થી, પ્રેશર ટચ માટે આપણે શું કરવાનું છે હેર એસ્થેશિયોમીટર હે ને, અમાઉન્ટ ઓફ પ્રેશર રિક્વાયર્ડ। તો હેર એસ્થેશિયોમીટરમાં દાખલા તરીકે તમે 10 નો આંકડો રાખ્યો છે ઓકે, તો પછી એનો હેર લગાડવાનો પેશન્ટને ન ખબર પડે બરાબર ને, તો કહેવાય કે ભાઈ એનું પ્રેશર સેન્સ ગયું છે ઓકે। આપણે હવે હેર એસ્થેશિયોમીટર મોસ્ટલી ફિઝિયોલોજી લેબમાં એકાદ બે હોય ને બચ્ચાનું હેર કામ નથી કરતું હોતું એટલે બાળકો શું કરે છે કે એમને એવું શીખવાડીએ કે અહીંયા તમારે આંગળીથી પ્રેશર આપીને પૂછવાનું, ખબર પડે છે ખબર પડે છે। આવી રીતે આપણે પ્રેશર સેન્સ એક્ઝામમાં બાળકો ડેમોન્સ્ટ્રેટ કરી દે છે રેડી। ટેક્ટાઇલ લોકલાઇઝેશન આપણે કરી દીધું, જનરલમાં એવું લખ્યું છે કોટન વિસ્થી કરવાનું, પેશન્ટ કહેશે તમે અડશો તો પેશન્ટ કહેશે હા ઇન્ડેક્સ ફિંગર પર અડ્યું। હવે આપણે આવીએ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન પર, તો સૌથી પહેલા તમે આ ઇન્સ્ટ્રુમેન્ટને જોવો શાંતિથી, આ સ્પોટિંગમાં પણ હોય હે ને, તમારી લેબમાં થોડુંક અલગ હશે। હવે આને યુઝ કરવાની મેથડ આવડવી જોઈએ, તો સૌથી પહેલા શું કરવાના આ બે ભાગ છે ને, પેશન્ટનો રિસ્પોન્સ શું હશે યસ ઓર નો નહીં હોય, હવે પેશન્ટનો રિસ્પોન્સ હશે એક અથવા બે। તો હું તમને ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશનની વ્યાખ્યા કહું છું, પહેલા ઇંગ્લિશમાં પછી ગુજરાતીમાં। ફાઇન્ડ આઉટ વોટ ઇઝ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન, શોર્ટેસ્ટ પોસિબલ સેપરેશન ઓફ પોઈન્ટ્સ ડિસ્ટિંગ્વિશ એઝ અ ટુ સેપરેટ સ્ટિમ્યુલાઇ બાય પેશન્ટ, ફરીથી શોર્ટેસ્ટ પોસિબલ સેપરેશન ઓફ પોઈન્ટ્સ ડિસ્ટિંગ્વિશ એઝ અ ટુ સેપરેટ સ્ટિમ્યુલાઇ બાય પેશન્ટ, એટલે કે આ બે પોઈન્ટ્સ છે એની વચ્ચેનું શોર્ટેસ્ટ પોસિબલ ડિસ્ટન્સ, સૌથી નાનામાં નાનું અંતર જે પેશન્ટ બે સ્ટિમ્યુલાઇ ઓળખી શકે, આને અડાડો ને તો પેશન્ટ કહેશે એક બરાબર, પછી થોડુંક આમ દૂર કરો ને પછી પેશન્ટ કહેશે બે, તો પેશન્ટને બે અલગ અલગ પોઈન્ટ્સ છે એવું ખબર પડે એવું મિનિમમ અંતર, મેક્સિમમ ને મેક્સિમમ તો તમે આમ અડાડો એટલે આપણને ખબર પડે કે બે, પણ જોજો પીઠ પર તમે અડાડશો ને તો કહેશે એક જ, કારણ કે ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન સૌથી સારું ક્યાં હોય પેલા થિયરી શીખી લો, બે અલગ અલગ પોઈન્ટ ખબર પડવા માટે હાઈએસ્ટ સેન્સરી નર્વની સપ્લાય હોવી જોઈએ ટચની બરાબર। તો હાઈએસ્ટ ટચ ક્યાં છે, ફિંગર ટીપ્સ લિપ્સ ફેસ ખાસ કરીને માઉથની આસપાસ જ્યાં આપણે ખાવાનું છે રેડી। જસ્ટ અ સેકન્ડ, તો અહીંયા સૌથી વધારે છે, હવે પીઠ ઉપર સૌથી ઓછું છે કારણ કે પીઠ પર આપણે સુઈ જઈએ છીએ અને ત્યાં ટચ સેન્સેશનનું બહુ કામ નથી। તો ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન હાથની આંગળીઓ ઉપર, આપણે લિપ્સ પર તો કરતા નથી કારણ કે અહીંયા તો આપણે ક્રેનિયલ નર્વની સપ્લાય આવી જાય હે ને, એની અલગથી છે, તો આપણે ફેસ પર નહીં જવાનું, આપણે મોસ્ટલી પ્રેક્ટિકલ કરવાનું હોય ને તો હાથ પર જ કરવાનું, તો આપણે આ ડર્મેટોમ પકડીએ હે ને,
આપણે યાદ રાખ્યું હતું ને સી સેવન, આઈ એમ લકી સેવન એન્ડ આઈ એમ ગીવિંગ યુ મિડલ ફિંગર, એટલે સી સેવન મિડલ ફિંગર ડર્મેટોમ. તો સી સેવન પર ચેક કરશું, કોઈ પણ પર કરી શકો, પણ જનરલી હાથ પર બધા પરીક્ષામાં કરતા હોય છે. પેશન્ટ આમ હાથ રાખીને બેસી જાય પોતાના ખોળામાં અને સ્ટુડન્ટ કરતા હોય છે. હવે જો એની થિયરી થઈ ગઈ, કારણ કે અહીંયા સૌથી વધારે નવ સપ્લાય છે. લિપ્સ પર હાઈએસ્ટ, સેકન્ડ નંબર પર આંગળીઓ, બરાબર. ફેસ પર વધારે છે, એટલે અહીંયા ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન. બે પોઈન્ટ વચ્ચે સાવ સાવ માઇન્યુટ અંતર હોય ને, બે મિલીમીટરનું અંતર તોય ખબર પડી જાય, પણ પીઠ ઉપર તો 15 મિલીમીટર સુધી તમે આખું કંપાસ એસ્થેસિયોમીટર તમે આમ પોડું કરી નાખો ને તોય ખબર પડે નહીં. તો હવે સ્ટુડન્ટ આવીને જો આમ અડાડે તો ખોટું ભાઈ, આમ ના હોય ભાઈ. ઓકે, પછી સ્ટુડન્ટ બીજી ભૂલ શું કરે, એક તો આંખ બંધ કરવા કહેવાની, પછી પેશન્ટને સમજાવવાનું હું તમને આંગળી ઉપર વસ્તુ અડાડીશ. હવે તમને એક વસ્તુ લાગે છે કે બે વસ્તુ લાગે છે એ તમારે બોલવાનું. એટલે પહેલાં છે ને એકદમ સાવ ઓછું અંતર રાખો અને એની આંગળી પર અડાડો, અને એણે શું બોલવાનું છે, એણે એક બોલવું જોઈએ, કારણ કે આમાં ઝીરો, આમાં અંતર જ નથી, એટલે આ એક જ કાપો છે, આ એક જ અણી છે. હું તમને અણી અડાડીશ, કેટલી અણી છે, એક અણી કે બે અણી એ તમારે કહેવાનું. હવે છે ને તમારી પાસે અહીંયા ગ્રેડિંગ છે, જો આની ઉપર ગ્રેડિંગ નથી લખ્યું બરાબર, પણ આ એક કાપો એટલે એક મિલીમીટર, બીજો મિલીમીટર, એટલે આપણે અડાડતું જવાનું બરાબર. પછી માઇન્યુટ એકદમ માઇન્યુટ, ઓકે, અડાડવાનું. હવે પેશન્ટને થોડાક સમય પછી પાછું પૂછવાનું શું લાગે છે, આંખો બંધ છે, કહેશે એક એક જ જગ્યાએ જોવાનું છે હજી, તો એ કહેશે હજી એક લાગે છે. વળી પાછું વધારો, શું કહેશે, હા હવે બે લાગે છે, તો 4 મિલીમીટર. આ ચાર ટપકા છે એટલે 4 મિલીમીટર. જો તમે ગણી લો આ હાફ સેન્ટીમીટર છે, એને ટપકા વડે ભાગી નાખો બરાબર, તો એવી રીતે તમને ટપકાનું માપ મળી જાય બરાબર. એ હું અત્યારે ગણવા બેસીશ તો વાર લાગશે, પણ હું તમને પછી એક્ઝેક્ટલી કહી દઈશ. અહીંયા લખ્યું છે હાફ સેન્ટીમીટર, એટલે હું આખું જ્યારે ખોલી દઉં ને ત્યારે આ 30 મિલીમીટરનું અંતર છે. હવે મેં ગણ્યા તો એક્ઝેક્ટલી 30 ટપકા છે, એટલે એક ટપકું એટલે 1 મિલીમીટર. એટલે તમારે જોવાનું બરાબર, રેડી. અત્યારે આ છે, અત્યારે આ છે 1 મિલીમીટર બરાબર, કારણ કે જો અહીંયા કંપાસમાં અહીંયા આ બેની વચ્ચે 1 મિલીમીટર દેખાય છે બરાબર ને. આ જોજો, અહીંયા સાઈડ નહીં જોતા, હું તમને પેનથી બતાવું એક્ઝેક્ટલી. આ નહીં જોવાનું, આ જોવાનું અહીંયા અહીંયા શું દેખાય છે, તો આ છે. હવે જો તમે સેકન્ડ ટપકા પર આવ્યું તો હવે આ થયું 2 મિલીમીટર બરાબર, હે ને બરાબર. ઓકે, પછી 4 ટપકા દેખાણા, ચોથા ટપકે આવી ગયા તમે, તો જો અહીંયા ચોથું ટપકું આવી ગયું છે એકદમ નજીક. નાવ ધીસ ઇઝ અરાઉન્ડ 4 મિલીમીટર. હવે તમે જ્યારે આટલું ખોલી નાખો, આ થોડું તૂટી ગયું છે બરાબર ને, તો આટલું તમે આખું ખોલી નાખો, આ 15 મિલીમીટર, આ અધ વચ્ચે આપણે છીએ 15 મિલીમીટર. આનાથી વધારે પીઠમાં તમે અડાડો ને તો ધેટ ઇઝ ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન. ઓકે, તો 15 મિલીમીટર સુધી પીઠમાં ખબર ના પડે ઘણી વાર પેશન્ટને. ઓકે, ડન. ભૂલ ક્યાં થાય, જો તમે પેશન્ટને માનો કે લેપ્રસી છે ને ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન ખરેખર ગયેલું છે, પણ તમે પહેલાં એક આ અડાડ્યું અને પછી બીજું અડાડ્યું તો ખબર પડી જ જવાનું છે. બે ટપકા સાયમલ્ટેનિયસલી એક સાથે અડવા જોઈએ, આ ભૂલ થાય. પેશન્ટની આંખો બંધ રાખવાની. હવે અહીંયા ટેક્ટાઇલ ડિસ્ક્રિમિનેશન આટલું આવ્યું, એક 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 વધારતું જવાનું, એક હજી કહેશે પેશન્ટ, એક પછી પેશન્ટ કહેશે બે, તો પછી સામેની બાજુ એ જ ડર્મેટોમમાં, હે ને, સીએનએસનો નિયમ છે, જે અહીંયા કર્યું તે સામે કરવાનું. આ એક, આ એક, અને હવે આ બે, સેમ ડર્મેટોમ. ઓકે, અને આને એક સાથે બે અડાડવાના, આ મૂક્યું અને પછી બીજું મૂક્યું એમ નહીં, બંને એકસાથે ટચ કરવા જોઈએ, નહીં તો એને ખબર પડી જાય.